સાબરકાંઠા જિલ્લાના પ્રાતિજ ખાતે આવેલ મત્સ્ય ઉદ્યોગ ખાતે આ વર્ષે મીઠા પાણીની માછલીઓ 78 લાખ ઉછેર કરવામાં આવ્યો છે. તો ચાલુ સાલે 30,000 જેટલી રંગીન માછલીઓનું પ્રોડક્શન થયું છે, જેમાં 10,000 નંગ ગપ્પી માછલીઓ પ્રાંતિજ આરોગ્ય કેન્દ્ર ખાતે મેલેરિયા કંટ્રોલ માટે સપ્લાય કરવામાં આવેલ છે. પ્રાંતિજ નેશનલ હાઈવે 8 પ્રાંતિજના માર્કંડેશ્વર મહાદેવ મંદિર બોક પાસે આવેલ મદદનીશ મત્સ્ય ઉદ્યોગ અધિશક્ષની કચેરી મત્સ્ય ઉત્સવ ખાતું ગુજરાત રાજ્ય દ્વારા ચાલુ સાલે વિવિધ માછલીઓનું ઉત્પાદન કરવામાં આવ્યું છે, જેમાં મીઠા પાણીની માછલીઓ સહિત રંગીન માછલીઓનું પણ ઉત્પાદન કરવામાં આવેલ છે, જેમાં આ વર્ષે મીઠા પાણીની ઇન્ડિયન મેજર કાર્યો કતલા રોહુ 78 લાખ ઉછેર માટે મુકેલ છે, જે કામગીરી હાલ પ્રગતિમાં છે, જેમાં રંગીન માછલીઓ જેવી કે ગોલ્ડ ફિશ, કોઈ તારક, એન્જલ ફિશ, ફ્લાવરોન, બરફી મોલી, પ્લેટિન જેવી જુદી જુદી વેરાયટીઓના માછલીઓનો બ્રીડિંગ ઉછેર કરવામાં આવે છે. પ્રાંતિજના મત્સ્ય ઉદ્યોગ ખાતે વિવિધ પ્રકારની માછલીઓનો ઉછેર કરવામાં આવેલ રંગીન માછલીઓ અમદાવાદ, કાંકરિયા, ગાંધીનગર મોકલવામાં આવે છે. રંગીન માછલીઓ અમદાવાદ ખાતે માછલીઘર મત્સ્ય ઉદ્યોગ ખાતાનું કાંકરિયા ખાતે માછલીઘરોમાં અને ગાંધીનગર ખાતે મોકલવામાં આવે છે, તો કતલા, રોહુ, પિંગલિંગ સ્ટેજનો ઉછેર થયેલ સાબરકાંઠા જિલ્લાના જુદા જુદા જળાશયોમાં આદિવાસી અને બિન આદિવાસી વિસ્તારોમાં રહેલ જળાશયોમાં સ્ટોકિંગ કરવામાં આવે છે. રંગીન માછલીઓનું ચાલુ વર્ષે અંદાજિત 30,000 નંગ જેટલું પ્રોડક્શન થયેલ છે, જે પૈકી 10,000 નંગ ગપ્પી માછલીઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેલેરિયા કંટ્રોલ માટે સપ્લાય કરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના જુદા જુદા જળાશયો આદિવાસી બિન આદિવાસીઓ વિસ્તારોમાં છોડવામાં આવે છે. ગપ્પી માછલીઓ મેલેરિયાના પોળાઓને ખાઈ જતી હોવાથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સપ્લાય કરવામાં આવેલ છે, તો પ્રાંતિજ ખાતે એક વોચમેનની જગ્યા ભરેલ છે અને અન્ય બે જગ્યાઓ ખાલી છે. તાત્રિક સરોવરની બે જગ્યાઓ ખાલી છે, જેમાં મદદનીશ મત્સ્ય ઉદ્યોગ સિનિયર અને મત્સ્યપાલક હાલતો ચોકીદાર દ્વારા બંને જગ્યાઓ આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ચાલુ વર્ષે રંગીન માછલીઓનું અંદાજિત 30,000 નંગ જેટલું પ્રોડક્શન થયું છે. 78 લાખ ઇન્ડિયન મેજર કાર્ય કતલા રોહુ ઉછેર માટે મુકેલ છે. ઉમંગ રાવલ, જડેશ ટીવી, સાબરકાંઠા.